અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાની દુકાન પર પેપર કપ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો શહેરીજનો અને વેપારીઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો તે અંગે અમારા સંવાદદાતાએ એએમસીની હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જર સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ડ્રેનેજ સ્ટ્રોમ વોટર લાઈનોમાં જતા પેપર કપને રોકવાનો છે દૈનિક પચીસ લાખ પેપર કપ એમસી ની ડમ્પિંગ સાઇટમાં ભેગા થાય છે જે સૌથી મોટી સમસ્યા બની રહી છે ચા દુકાન ચલાવતા વેપારીઓએ પેપર કપ ની જગ્યાએ કુલ્લડનો ઉપયોગ કરવાનું રહેશે તેવું પણ તેમણે કહ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને વહીવટી તંત્રએ ફરી એકવાર જે નિર્ણય લીધો છે તેને લઈને શહેરમાં ક્યાંક વિરોધ ઉઠી રહ્યો છે આગામી વીસ જાન્યુઆરીથી શહેરની તમામ જેટલી પણ ચાની કિટલીઓ છે જે મોટા સ્ટોલ છે ત્યાં અપાતા પેપર કપ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેનો અમલ શરૂ થશે આ નિર્ણય કરવા પાછળનો તર્ક શું છે કારણ શું છે અને આ નિર્ણય કર્યા બાદ તેની સંભવિત અસર શું થશે આ તમામ મુદ્દે આપણે કોર્પોરેશનની હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન સાથે વાત કરીશું પ્રકાશભાઈ જે પ્રમાણેનો નિર્ણય આપે કર્યો છે અને વહીવટી તંત્ર તેનો અમલ વીસ તારીખથી કરવાનો છે શું મુખ્ય વિચાર હતો શું મુખ્ય તર્ક છે આ અમલીકરણ કરાવવા માટેનો હું આપને જણાવી દઉં કે આપણા મહાનગરની અંદર પેપરના જે કપ્સ છે ચાની કેટલી ઉપર જે વપરાય છે એના એ એવા પચીસ લાખ પેપર કપ્સ દરરોજ અમારા કચરાના ઢગલા પર અમને મળે છે એટલે કલેક્શનની અંદર પચીસ લાખ કપ્સ છે જે ફેંકી દેવામાં આવે છે અને એનું કલેક્શન અમારી ગાર્બેજની ગાડીઓ દ્વારા મારફતે થાય છે એના એ જ પેપર કપ્સ છે એ પેપર કપ્સ ડ્રેનેજની લાઇનની અંદર સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઈનની અંદર એમાં ફસાઈ જતા હોય છે અને ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નો ખૂબ મોટા પાયે થતા હોય છે અને આ

જે કપ છે ચાનો ગ્લાસ છે જે જેને વોશ કરીને ફરીથી રિયુઝ કરી શકાય એમ છે સાથે સાથે રિસાયકલેબલ જે તમે કુલરની વાત કરો છો તો કુલરની કિંમત પણ લગભગ લગભગ કપ જેવી જ થશે એની અંદર એના કારણે પણ કોઈ વધારો થવાનો નથી એટલે જે ઉપભોગતા છે ચા પીવાવાળા જે વર્ગ છે એની ઉપર કોઈ વધારાનું ભારણ પડ પડવાનું નથી તો જ્યારે કલેક્શન આપે કહ્યું કે આપણા ડમ્પિંગ સાઇડ ઉપર આપણો સ્ટાફ શહેરભરમાંથી આટલા પચ્ચીસ લાખ કફ લઈને ડમ્પિંગ સાઇડ ઉપર આવે છે તો ડમ્પિંગ સાઇડ ઉપર ડમ્પ કરતા પહેલા જ તેનું વર્ગીકરણ અથવા તો રિસાયકલની પ્રક્રિયા ન થઈ શકે જેથી કરીને અમલ કરવાની જરૂર ના પડે તો જે તે સ્ટોલ ધારકો કે જે ગંદકી કરે છે અથવા તો એમના સ્ટોલની આગળ જ જે પેપર કપ ફેંકવામાં આવે છે તો સીધો દંડ આજ મુદ્દે તેમને દંડ કરી શકાય નહીં કે સીધો સીધો પેપર કપ ઉપર પ્રતિબંધ લાવી શકાય દંડ કરવાની જે આપ વાત કરી રહ્યા છો સર્વપ્રથમ આપને જણાવી દઉં કે જે પેપર કપ્સ છે પચીસ લાખ દરરોજના આવે છે અમારા ત્યાં ડમ્પ સાઇટ પર એવા હકીકત છે પણ એની સાથે સાથે એ સિવાયના ડ્રેનેજ લાઇનોમાં નાખવામાં આવે છે જેના કારણે ડ્રેનેજ બ્લોકેજના પ્રશ્નો થાય છે ઘરે ઘરોની અંદર ડ્રેનેજ ઉભરાય છે રોડ ઉપર ડ્રેનેજના પાણીઓ આવી જાય છે એ પણ આપણા શહેરના જે નાગરિકો છે એમના આરોગ્ય માટે હિતકારી નથી અને જ્યાં સુધી દંડની વાત છે તો આ બધા જ એકમોને નોટિસો અપાઈ દેવામાં આવી છે બધાને માહિતી આપી દેવામાં આવી છે કે આપણે પેપર કપ્સનો ઉપયોગ કરવાનો થતો નથી અને વીસ તારીખ પછી આ તમામ આજે જે એકમો આ ગાઈડલાઈનનો અમલ નહીં કરે એ તમામ એકમોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આપણો વાંધો એ છે કે એ ડ્રેનેજ લાઈનની અંદર જાય છે એ રોડ ઉપર રખડતા હોય છે એટલા માટે થઈને આપણે નિર્ણય કરવો પડ્યો છે રિસાયકલેબલ છે અને એની ના નથી ત્યારે પ્રશ્ન એ છે કે જે મટીરીયલ રિસાયકલેબલ છે કે જેનો પુનઃ ઉપયોગ થઈ શકે છે તેમ કરવાના બદલે તંત્ર સીધે સીધો તેના ઉપર પ્રતિબંધ ફરમાવે છે અને આ એ જ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે જ્યારે ભૂતકાળમાં પેપર કપનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહન આપતું હતું અને હવે આજે એ જ કપ ઉપર પ્રતિબંધ ફરમાવી રહ્યું છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ પહેલી જુલાઈ બે હજાર બાવીસ થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે પણ હજુ સિંગલ પ્લાસ્ટિક માર્કેટમાં જુદા જુદા સ્વરૂપે છે એ સ્ટ્રો હોય કે પછી ચાના કપ હોય આમ પેપર કે કહેવાય છે પણ એમાં પ્લાસ્ટિક તો રહેલું જ હોય છે એ સિવાય ડિસ્પોઝેબલ જે ડિસીસ હોય છે એમાં પણ સિંગલ જ પ્લાસ્ટિક વપરાય છે હવે મને ખબર નથી પડતી કે આ કપ શું કામ વાપરવામાં આવે છે સિરામિકના કપ એવાઇલેબલ છે કાચના કપ એવાઇલેબલ છે તો ચાની કિટલીઓ ઉપર પણ એ પણ રાખવો જોઈએ તો ખર્ચો પણ ઘટી જશે કઈ સિંગલ જ પ્લાસ્ટિકમાં તો ખર્ચો થાય એ કપ લાવવામાં પણ જો તમે કાચના ગ્લાસ વાપરો કે સિરામિકના વાપરો તો ખર્ચો પણ ઘટી જાય એટલે મને લાગે છે કે આ પ્રતિબંધ યોગ્ય છે અને ચાની કીટલી ઉપર તાત્કાલિક અસરથી આ કાચના ગ્લાસ કે સિરામિકના ગ્લાસ આવે તેવું આયોજન કરવું જોઈએ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના જે ડિસીસ વપરાય છે તે પણ દૂર કરીને આજે પડ્યા પણ હોય છે તો આદિવાસીઓને રોજગારી પણ મળે કારણ કે પાંદડાઓમાંથી બને છે તે પ્રકારની વસ્તુઓની ટેવ પાડવી પડશે એટલે સ્વાભાવિક છે ડ્રેનેજ ગટર લાઇન છે ત્યાં વેસ્ટ જાય છે ત્યાં પહોંચે છે અને ત્યાં નુકસાન પહોંચાડે છે ભોગવવાનું અમદાવાદની જનતાએ જ આવે છે એટલા માટે જ અમદાવાદીઓએ જાગવું પડશે અને સરખી રીતે જો વેસ્ટ કરવામાં આવે છે એનું રિસાયકલિંગ થાય છે તો એટલો પ્રોબ્લેમ નહીં થાય પરંતુ હાલ તો આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને ચાના પેપર કપ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અત્યારે બસ આટલું નમસ્કાર એસોસિએટ સ્પોન્સર લાઈફ મે અસલી સ્વાદ ચુકાય એમડીએ ચંકી ચાટ મસાલા લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી